અવધ બિહારી નામના આ વ્યક્તિએ એટલા માટે ચાલતી પકડી છે કે ભારત દેશ સહિત વિશ્વની પર્યાવરણની સમસ્યા બાબતે લોકો જાગૃત થાય, તેને પોતાના સ્વાસ્થ્ય માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વના સ્વાસ્થ્યની ચિંતા કરી છે. વર્ષ 1980 માત્ર 13 વર્ષની ઉંમરે અવધ બિહારી લાલે ચાલવાનું શરૂ કર્યું હતું અને સતત 36 વર્ષ સુધી ચાલતા ચાલતા તેઓએ 11 દેશોની સફર કરી છે. આ જ દિન સુધી અવધ બિહારી લાલ 3,15,000 કિલોમીટર અંતર કાપી ચૂક્યા છે અને લોકોને પર્યાવરણ માટે જાગૃત કર્યા છે. અવધ બિહારી લાલ વિશે વાત કરીએ તો અવધ બિહારી લાલે પાછળ વળીને જોયું નથી. આજે તેમને 49 વર્ષ થયા છતાં પણ આજ દિન સુધી લગ્ન પણ કર્યા નથી. આટલું જ નહીં પરંતુ 36 વર્ષ દરમિયાન ચાલતા નીકળતા દેશ વિદેશમાં અને ભારતના ઝારખંડમાં તેમને કડવા અનુભવો થયા હતા. પરંતુ એક ટાઈમ એવો હતો કે જ્યાં તેમનું કિડનેપિંગ પણ કરાયું હતું ત્યારે તેમને ડોક્યુમેન્ટ્સ રજૂ કરતા તેમને છોડવામાં આવ્યા હતા. આટલા કડવા અનુભવો છતાં તેમનું એક જ લક્ષ્ય છે કે વિશ્વને પર્યાવરણ માટે જાગૃત કરવું, જેના માટે તેઓ મહેસાણા આવી પહોંચતા બાળકોએ પણ સોમવારે સાયકલ પર કે ચાલતા આવવાનો નિર્ણય લીધો હતો. ડિસ્કવરી પે ચેનલ પે 2009 મેં ડોક્યુમેન્ટરી ફિલ્મ બના કરકે વિદેશ સે લોગ આયે થે, ઉન્હોને ભી બતાયા કે યાત્રા આપકી એસી હૈ જો વર્લ્ડ મેં કિસી દેશ ને અભી તક પૈદલ લગાતાર નહીં કિયા હૈ, કેવલ ભારત ને નામ દર્જ હુઆ. ઓર દૂસરી ચીજ યે હૈ કે હમારી યાત્રા મેં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રિકાર્ડ, લિમ્કા બુક ઓફ વર્લ્ડ રિકાર્ડ ઓર યે ઇન્ડિયા બુક ઓફ સ્ટાર મેં કઈ બાર 7-8 બાર યે નિકલ ચુકી ઓર ભી તમામ કિતાબો ભી જૈસે ઇન્ડિયા ટુડે વગેરા હૈ. વિશ્વને પ્રદૂષણ મુક્ત કરવાની નેમ લઈને ચાલતા આ અવધ બિહારી લાલને વીટીવી 100-100 સલામ કરે છે અને આશા છે કે તેમની આ કામગીરીથી કંઈક મોટો ફેરબદલ આવે અને વિશ્વ પ્રદૂષણના ચુંગલમાંથી મુક્ત થાય. કમલેશ રાવલ સાથે વીટીવી ન્યૂઝ મહેસાણા.